ધોરાજી કોંગ્રેસ સમિતિ દ્વારા જીએસટીના મુદ્દે આંદોલન ચલાવી રહેલા સુરતના કાપડના વેપારીઓ પર થયેલા લાઠીચાર્જને વખોડી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ધોરાજી કોંગ્રેસ સમિતિએ જીએસટીનો વિરોધ કરી રહેલા કાપડ વેપારીઓ પર થયેલા પોલીસ દમનને ભાજપ પ્રેરિત હોવાનો આક્ષેપ કર્યો હતો. મારું નામ દિનેશ વોરા. હાલમાં સમગ્ર ભારતની અંદર એક ટેક્સના નામે જીએસટી ટેક્સ દાખલ કરવામાં આવ્યો છે, જેની પ્રક્રિયા જટિલ હોય જેથી વેપારીઓ અને ઉદ્યોગકારોએ વિરોધ કરેલ છે. હાલમાં ગુજરાતની અંદર સુરતમાં વેપારીઓ દ્વારા જ્યારે શાંતિથી વિરોધ કરવામાં આવતો હતો ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની દમનકારી સરકારે જે વેપારીઓ ઉપર દમન ગુજાર્યું છે અને પોલીસોએ લાઠીચાર્જ કર્યો છે, જેમાં ભાજપ સરકાર દ્વારા લાઠીચાર્જ કરવાના આદેશો આપવામાં આવ્યા હોય તેવું સ્થાનિક સ્તરેથી જાણવા મળેલ છે. આ આદેશો આપવામાં આવેલ હોય તો પોલીસ સામે પગલાં લેવામાં આવે અને તેની સીબીઆઈ મારફત તપાસ કરવામાં આવે તેવું અમે આજરોજ એક આવેદનપત્ર આપેલ છે.